पाटीदार शब्द पछी आव्यो, मूल आपणा में पटेल शब्द पहला आव्यो, नहींतर मूल मारा सर्टिफिकेट में कणबी लखेलू छे, हजी मारा लिविंग सर्टिफिकेट में कणबीज लखेलू छे, ने एमांथी पछी आपणे पटेल में आव्या। पटेल शब्द छे बेसिकली अमारे भावनगर स्टेट अने गोंडल स्टेट ने कारणे आवेलो, एमां पटेलोनुं माटेम हतुं, जे गामनो आगेवान बनावे ए गामने एने केटलाक अधिकारो आपता था, अने वरहमां एक वखत दरबार भरता था, एमां ई पटेल ने बेहाड़ता था, त्यारे ई आपणा गामडाओमां एम कहेवातुं के आनी पटेलनी खुर्शी ने दरबारमां पड़े छे। ई आ कानाणी डेलो कहेवातो, हावरना पटेलोनी खुर्शी भावनगर स्टेटमां पड़ती थी, आ कानाणी एना दादाओने आ एनो लाभ मळेलो एवं मैं कोकनी पाहेथी सांभळेलुं छे, रसिकभाई बापा नी बधा ई महिला। तो एने कारणे ई पटेल शब्द एने कहेवामां आवतो हतो, पटेल एटले पटलाय। तमे जे मथुरभाई कहता था ने अमे पांच पछी मत हादो खेडूत होय तो अपावी शके, हुं काम एने शेठे सारवानुं, एनुं ज बळतण लेवानुं, एने न्यासी ज मफत साह लेवानी, એના ફળિયામાં પાણી હોય, એના ફળિયામાં બધું હોય, શાકભાજી હોય, જે કઈ હોય લેવા દેવાનું ઠેકાણું જી હતું, એટલે એની પાસે એટલા માટે સગવડ હતી। પટેલો એટલે લીડિંગ કરવા વાળું જે તત્વ હતું એને કારણે એને પટેલ શબ્દ આપવામાં આવતો હતો। અને પછી એને પોલીસ પટેલ એવો શબ્દ પણ આપણે વ્યવહારની અંદર આવેલો, ગામો ગામ પોલીસ પટેલ રહેતા હતા, તે પોલીસ આવે ત્યારે એ પોલીસ પટેલને પૂછે, આ એમાંથી આ પટેલ શબ્દો આવતા ગયા, એમાંથી પછી પાટીદાર ને, એમાંથી આ અમીન આવ્યા, गायकवाड़ में एने अमीन कहता था, ई वळी अटाणे एम के अमे तमारी थी नहीं ऊंसा, एटले एवुं बधुं हतुं। पण पटेल शब्द एटले लीडिंग शब्द हतो, लीडर शब्द साथे एनो प्रास मळतो हतो। ई कम्युनिटी ना आधारे आपणे दुनियानी अंदर इंडस्ट्रीजनी अंदर आपणे लीड कर्युं छे, કર્યું છે ને સાહેબ। આજે તમારે કોઈને ક્યાં ઇંગ્લિશમાં, કોઈ મીડિયમ ઇંગ્લિશમાં ભણેલા હતા, ન્યુયોર્કમાં તમારી ઓફિસો છે, હાઉ મચના આધારે ખાલી ન્યુયોર્કમાં ઓફિસો છે, બેલ્જિયમમાં ને એમાં, હાઉ મચ ખાલી કિશોરભાઈ હાસુ કીજો, પછી એમાં ભણેલા આવ્યા તમારી જેવા વાહેથી, પણ પેલા તો આ રોકડી જ હતી ને, એમને હિંમત હતી, હૈયું હતું, સાહસ હતું, પ્રમાણિકતા હતી, શાખ હતી, તમને કરોડો રૂપિયાનો માલ લોકો એમને આપતા હતા, કારણ કે તમે પટેલ હતા એટલા માટે આપતા હતા, એ આપણી શાખ હતી, અને એ શાખ આપણે હાંસવી જ રાખવાની છે, એમાં કોઈ પાંચ આપણામાંથી ખાટા નીકળે એટલે કઈ કેસર ને થોડી બદનામ થવા દેવાય, મૂળ કેસર છે આપણે, એટલે એ કઈ આપણે કરવા દેવા લેવાની જરૂરિયાત નથી। આ ચૂંટણીનું માતમ એવું છે મિત્રો કે સરકાર તો ભાજપની બની જ જવાની છે, 182 ઉમેદવાર કોંગ્રેસ ઉભા ન રાખી શકે, સરકાર બનાવવાની વાતો કરે ને એટલી બધી ભોળી જનતા ગુજરાતમાં નથી। દિલ્હીના નેતા અહીંયા દર અઠવાડિયે એમ 3 વખત આવે છે, આખું ઉત્તર પ્રદેશ એના બાપ દાદા નહોતું, ત્યાં મૂળ હાથ છૂટાણા છે, મૂળ હાથ કુલ 2 આંકડા ને થયા, 400 ની વિધાનસભાની સીટ છે, 400, 302 ભાજપના છૂટાણા, અને સીપીઆ વાળો મુખ્યમંત્રી બની ગયો, કઈ નાયત ને કઈ જાય, અને હૌથી નાયત ગતનો ઉપાડો આખા દેશમાં હૌથી જાજામાં જાજો હોય ઉપાડો, તમને તમારે નો સમજાવવું પડે ને, રપટો હાંકતા હોય ને તો એ જે ખડ ભરાય ને પછી ખરપિયો મારીને કાઢવું પડે એને ઉપાડો કહેવાય, એવો હૌથી વધારે ઉપાડો એ ઉત્તર પ્રદેશમાં હતો। મિત્રો, આપણે સૌએ ખાલી એટલું સમજવું પડે કે આવો ઉપાડો કાઢવો હોય ને તો એ ભાજપનો જ હાથીવાળો મૂકવો પડે તો જ નીકળે, એ સિવાય નીકળે એવું નથી। આંતરરાષ્ટ્રીય બજારની અંદર કામ કરવા વાળો વર્ગ પણ અહીંયા છે, આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે હવે આપણું ક્ષેત્રફળ એ મર્યાદિત નથી રહ્યું। હું સુરતની સભાઓમાં કહેતો, આગલી સભામાં હું બોલ્યો કે અમે અહીં પહેલા ભાષણો કરતા છું 95માં ને 97માં ને એમાં, ત્યારે એમ કહેતા કે અહીંયા અમે સૌરાષ્ટ્રમાં ઉભા હોય એવું અમને લાગે છે, એવું અમે કહેતા। આજે હું સુરતમાં ગમે ત્યાં સભા કરું ને એવું કહી શકું કે હું મિની ભારતમાં ઉભો રહીને સભા કરી શકું છું, હિન્દુસ્તાનનું કોઈ રાજ્ય એવું નથી કે ત્યાંથી માણસ અહીં સુરતમાં ન આવ્યો હોય, એવું આખા દેશમાંથી લોકો ગુજરાતમાં રોજી રોટી ખોટું ક્યાં જવું તો એનું એક જ સરનામું છે સુરત, કાંઈ ન આવડતું હોય તો અહીં આવી શકાય, ભણેલો હોય તો આવી શકાય, અભણ હોય તો આવી શકાય, મજૂરી કરવી હોય તો આવી શકાય,
ફરસાણ બનાવવાનું આવડતું હોય તો એ આવી શકાય, સુરતમાં વ્યાજ આવો એટલે તમારું વહેલા રાખે, એવી શાખ આખા હિન્દુસ્તાનમાં આપણી સુરતની છે. એનું પણ મુખ્ય કારણ પટેલો છો તમે, અહીં પહેટ્યા છો. એટલે આ બધી બાબતો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એટલી મહત્વની થઈ ગઈ છે મિત્રો કે દુનિયામાં આપણા દેશને કોઈ ગણતું નહોતું. બે વર્ષ પહેલા સુધી, 2-3 વર્ષ થયા, આજે વિશ્વની મહાસત્તાઓ એવું વિચારતી થઈ ગઈ છે કે ભારતના વડાપ્રધાન આ બાબતે શું વિચારે છે. આ સ્થિતિ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતની થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી દુનિયામાં દેશનો ડંકો વગાડી રહ્યા છે. આ હું એક સભામાં બોલ્યો તો બાપાએ કીધું ડંકો ત્યાં કેદુ નો ટીંગાડ્યો તો, પણ ત્યાં કોક પોગે એવો પન્ના વાળો જણ જોઈને કે. એટલે અત્યારે આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા પછી ગુજરાતને મોસાળ જમવાનું મા પિરહણે એવું અમારા રાજકારણની શરૂઆત થઈ ત્યારથી તે આજદી સુધીમાં આ પહેલા 2.5 વર્ષ એવા આવ્યા છે કે એક સરખો રંગ આપણને અહીંયા ત્યાં હોય. એવા 2.5 વર્ષ ત્યાં અમે રાજનીતિમાં 30 વર્ષથી અમે એક ધારા મથી છીએ ત્યારે આ 2.5 વર્ષથી આપણને આ લાભ મળે છે. આ હાયતેમ ને હોમવર્ક માંડ માંડ આવ્યો છે. હાયતેમ હોય તો હોમવર્ક નો હોય, હોમવર્ક હોય થાય સંખ્યા છે તો માનો કે બધી કેરી એક સરખી થોડીક થાય, એક જ બગીચાની હોય તો નાની મોટી સાઈઝે આવે ને, કોક સાંધ્યું નીકળે. તો એને લીધે એમાં સમાજનો કોઈ દોષ નથી. સમાજ આપણો એ સમાજ છે સાહેબ કે આપણે દૂધે ધોઈને પાછું દેવાની વૃત્તિ કરેલો સમાજ એ આપણે છીએ. એના મૂળ આપણે વારસદારો છીએ. મહેનતનું ખાવું અને પ્રમાણિકતાથી રહેવું આ આપણા મૂળ લક્ષણો હતા, એને કારણે આપણા સમાજની પ્રગતિ થઈ છે. આ પ્રગતિ રાતોરાત નથી થઈ આમ છૂ મંતર જાદુ મંતર કરતા. આપણે અહીંયા હરાણ્યુંની હેઠે હુઈ રહ્યા એટલાય કેટલાય વર્ષ પછી બીડ મળ્યું એમ ને એવું બધું એવું ઘણી બધી અગવડતાઓ આપણે અહીં ભોગવી છે ને ભાઈ. કારખાનાની અંદર આપણે ઘાસલેટ સાંટતા હતા માકડ નો કડ એટલે હાડું હાથ ગાળામાં સૌદ ગાળામાં ન્યા બીજી ને એ બધું આપણે અહીંયા કરતા હતા. એવું ન્યાય આપણી એવી કઠવાણી હતી. ન્યાય આપણે બધું વાવતા હતા, ખેડતા હતા, કઈ થતું કઈ ન થતું, થયું હોય કોક લઈ જતા હતા, છૂટા સરતા હતા ખેતરમાં ડોબાને ફેર એમ નતું કહેવાતું. એવા હો ગામડા વાળા અહીંયા બેઠા છે. આમ આ ખેતર આપણો હાથી હાલતો હોય ને ઉપલે છેટે સરતા હોય અને તોય કઈ નહોતું કહેવાતું એવા હો ગામની તો મને ખબર છે. 50 ગામોની અંદર એવું હતું કે આપણા પોલિંગ એજન્ટ બેહર્યા હોય અને પાણી પાવા હાટું થઈને અમે એક ગાડી રાખતા, એ પોલિંગ એજન્ટ ને પાણી પાય, હાજ સુધી એને કોઈ પાણી નહોતું પાતું. હવે પાહેરો પટ થઈ ગયો, હવે 6 લેન થઈ ગઈ, હવે 4 લેન થઈ ગઈ, એટલે હવે કઈ અગવડતા નથી. પણ આ બધો સંઘર્ષ મોટા ભાગનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કર્યો ને એમાંય ભારતીય જનતા પાર્ટીના પાટીદાર આગેવાનોએ કર્યો છે. લોકો ભૂલી ગયા એટલે હવે આપણે ક્યાં યાદ કરાવવાનું. અમારી પાર્ટીને ગુંડાગીરી નાબૂદી સમિતિ કાયદેસરની બનાવેલી હતી. ગુંડાગીરી નાબૂદી સમિતિ એવી સમિતિઓ હાંકવી પડતી હતી. એ કાર્યક્રમો હસોડા ભૂલાઈ ગયા. તમે તો ખાલી વીજળી સંભાળતા હતા. હવે અટાણે આ ચૂંટણી હું તો 80 પછીની આ પહેલી વહેલી એવી ચૂંટણી જોઉં છું. એ ચૂંટણી કામની કોઈ વાત જ નથી. લ્યો હાલો સાંભળો, હાવ મૂળથી જ નહીં, કામ નામની કોઈ ચીજ જ નહીં. એટલે મને તો એક સભામાં હું વાત કરતો હતો, એક આપણા બાપાએ કીધું એ કે આ ના પાડે છે ને કાંઈ નથી કર્યું કર્યું, એને થાંભલે સડાવી જો, પકડો વાયર કાંઈ ન કર્યું હોય. આ 24 કલાક કેસ જ નહીં આવતી હોય તમે રહી જાઓ, લ્યો સડી જાઓ. પછી કયો ત્યાં ઉભો ઉભો પકડી વાયર પકડીને કયો કે આ લોકોએ કાંઈ કર્યું નથી, તરત તીખારા થઈને હેઠો પડે નહીં તમને નો મત દેતા. શું તમે ભલા માણસો વાત કરો. આ 108 શું કહેવાય આપણને ક્યાં ખબર હતી.
કોઈએ માગણી કરી હતી કે 108 ની આપણે મારો અહીંયા તો તમે બધા એસોસિએશનો મીટીંગો ને એવું ઘણું બધું કરો ને અમેરિકા સુધી તમે જાઓ. કોઈની રજૂઆતમાં ક્યાંય હતું કે આપણે 108 આપણે માગણી કરવી જોઈએ ને સરકારે આપણને આપવી જોઈએ એવી આપણે કોઈ માગણી કરતા નહોતા. કારણ કે આપણને કઈ ખબર જ નહોતી કે આવું આપણે ફોન કરીએ ને ગાડી આવે. એ તો અમેરિકાથી કોઈક આવતા એ આપણને વાતું કરતા આપણે સાંભળતા કે અમારે અમેરિકામાં એવું એમ કે છોકરો ફોન કરે તો એને બાપાને ઉપાડી જાય. હવે બહાર ક્યાંક બંગલા બહાર ગાડી કોક ની ત્રાહી પડી હોય ને કોઈક ફોન કરે તેની ગાડી ઉપાડી જાય. એવું બધું આ ફોરેન વાળા અહીંયા આવીને વાતું કરતા હતા આપણે સાંભળતા હતા. આપણે ફોન કરીને ગાડી આવે એનું નામ પહેલું વહેલું જ 108 હોય. એ પેલા સલણ જ દેશમાં ક્યાંય નહોતું. તો એમ ન દેખાય શું કરો? નો એને વીજળી દેખાય, નો એને પાણી દેખાય. આખા કાઠિયાવાડમાં ડંકી સિવાયનો કોઈ પ્રોજેક્ટ 95 પહેલા નહોતો. પાણીની અછત થાય તો દાર કરો, દાર કરો ને ડંકી બેહારો. મેં ધારાસભ્ય તરીકે ડંકીના ઉદઘાટન કરેલા છે. અટણના ધારાસભ્યોને કોઈને કે જોઈ અમે ડંકીની તો આમ સામું જોવે કોણ ડંકી વાળો એવો અટાણે. મેં કરેલું છે ઉદઘાટન ડંકીનું એમ ગાજતે વાજતે લઈ ગયા હતા કે આપણે પ્લોટ વિસ્તારમાં દાર તમે મંજૂર કરાવી દીધો ને પાણી એ સારું ઉચ્યું છે, ટોપરા જેવું પાણી સાહેબ બોલો. નકર તો પાછું પાણીની રામાયણ હાલતી હતી કે ડંકી તો કરી પણ સા ફાટી જાય છે. કે આમાં દામનગર વિસ્તારના ઘણા બેઠા છે અમારે ભીંગરાડ ની વિસ્તારના. હા, ખાટલા ઉપર દોરડા રાખવા પડતા. ખાટલા ઉપર અમારે મધુરભાઈ બધા ખાટલા ઉપર રાંઢવું રાખવું પડે ને હવારે ઉભું જ ન થવાય. આખા બરડ થઈ જાય આ બાજુ જોવું ને તમે આખા ફરે આમ કરાળ આમ ફરે. બસમાં ગળદી જ ન કોઈ કરે, બધા લાઈનસર જ ઉભા રહે. આ બધી સાચી વાત કરું છું કે ખોટી વાત કરું છું? હવે આ હંધુ તળિયા જ અટક કાઢી નાખ્યું તોય મારા વાલીડા એમ કે કઈ કર્યું નથી. એટલે આ પ્રશ્ન રાજકીય નથી, આ ફિઝિકલ ફિટનેસ નો સવાલ છે. ખાલી મેડિકલી સવાલ કહેવાય, આવું ના દેખાય તો એમાં આપણે કરીશું. મિત્રો, આ બધી તો વિકાસની જે નાની મોટી વાતો થઈ. આ સુરત અત્યારે આપણા ગુજરાતનું મુખ્ય મથક કહી શકીએ, આપણું આર્થિક પાટનગર સુરતને કહી શકાય. પણ ગુજરાત તો એનું ગૌરવ લેતું લે. અત્યારે હિન્દુસ્તાનની અંદર પણ સારામાં સારું આર્થિક જેની પેલી ગણાતી હોય એમાંય સુરત આવે, હિન્દુસ્તાનની અંદર આવે. અહીંયા એરોડ્રોમ કરવાની કોને ના પાડી હતી? અહીંયા મોટી હમળીએ નહોતા ઉતારી શકતા. અને હવે અહીં દિલ્હીથી દરરોજ બે વખત ઉપડે છે તો હવે ત્રીજી કરો. શું કામે નહોતા કરતા? સુરત કઈ હમણાં જ પહટવા માંડ્યું એવું તો નહોતું ને, પહટી ગયું હતું. અને દા વરા તમારું રાજ્ય એક ચક્રી હાલતું હતું, તમે કેમ અહીં એની કોઈ ગતિવિધિ કરી નહીં? સાહેબ, એને કર્યું તો કાંઈ નહીં પણ ન કરવાનું ઘણું બધું કર્યું છે. મિત્રો, પાટીદારો એટલે તો